मित्रों, आज आप धोरण दस में एक चेप्टर पूरु कर दीधु है, नव चेप्टर चालू करवा जाइ रहा है। मने लगे कि घना बदा स्टूडेंट ने पेलू चेप्टर कदाच स्कूल में नहीं चालू हो, जोवानु बाकी हो तो फरजियात पहला ये चेप्टर जोई लेजो। कारण के धोरण दस नी अंदर जे बोर्डना पेपर में सौथी टफ चेप्टर जे कहवाय छे ए छे त्रिकोणमिति, अने ए आपणे ऑलमोस्ट पूरु करी दीधुं छे। कदाच एमां कोईने कई प्रश्न होय, कई क्वेरी होय तो 100% मने कमेंट बॉक्स में कमेंट करजो। हवे आपणे नवुं चेप्टर जोवानुं छे, अने ई छे आपणुं चेप्टर नंबर 2 जेनुं नाम छे बहुपदीઓ। હવે આજના લેક્ચરની અંદર આપણે બહુપદી વિશે થોડી સમજ મેળવશું, કારણ કે થોડુંક બેઝ છે એ દસમા ધોરણ માટે જરૂરી છે। જો તમારું બેઝ સારું હશે, ક્લિયર હશે, તો દસમાના ગણિતમાં ક્યારેય કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં પડે। શું કામ? તો કે ગણિતની અંદર મેઇન છે એના નિયમો। જો આપણે બધા નિયમોથી પરિચિત હોય તો ગણિતની અંદર કામ કરવું સહેલું બને। તો આજે આપણે આ બહુપદીની થોડીક બેઝિક સમજૂતી પણ લેવાની છે, અને એના ધોરણ 10 ને લગતા થોડાક સૂત્રો છે એ પણ કરવાના છે, બરાબર? તો ચાલો આજે આપણે બહુપદીથી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા તો પ્રશ્ન થાય કે આ બહુપદી એટલે શું? પહેલો જ પ્રશ્ન આપણા મગજમાં ઉદ્ભવે કે બહુપદી એટલે શું હશે, તો એનો સિમ્પલ મતલબ છે કે બહુ એટલે જાજા, એટલે કે વધુ, એક કરતા વધારે, અને પદીનો મતલબ થાય છે પદ। એકથી વધારે પદ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે બને છે બહુપદી। હવે બીજો પ્રશ્ન થાય કે આ પદ ક્યારે બને, તો એની પણ આપણે થોડીક માહિતી લેતા જઈએ। જ્યારે કોઈ પણ બે ચલ હોય કે અચલ હોય, આ ચલ હોય કે અચલ હોય, એ બે સરવાળા કે બાદબાકી, યાદ રાખજો, સરવાળા કે બાદબાકીની નિશાનીથી એકબીજા સાથે જોડાય તો અને તો જ આને બે પદ કહેવાય। હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ 2xyz આ કેટલા પદ હશે, તો એનો સિમ્પલ જવાબ આવે। પ્રશ્ન એ છે કે આમાં કેટલા પદ હશે, તો તમે જો હમણાં હું શું કીધું કે વચ્ચે સરવાળો કે બાદબાકીની નિશાની હોય તો જ બીજું પદ બની શકે। અહીંયા તમે જો આ ચારે ચાર વસ્તુ એકબીજાથી ગુણાકારના સંબંધથી જોડાયેલી છે, માટે આને એક જ પદ કહેવાય। આને આપણે ચાર પદ કહી શકતા નથી। શા માટે? કારણ કે વચ્ચે સરવાળો કે બાદબાકીની નિશાની આવતી નથી। જો એ આવતી હોત તો આપણે એને ચાર પદ કહેવા પડત। મતલબ અહીંયાથી એક વસ્તુ ક્લિયર થાય કે જો સરવાળો કે બાદબાકીની નિશાની હોય તો જ પદ બની શકે, અથવા એ પદ બનતા નથી। પછી એક્સ વાય ઝેડ એ બી સી ડી ઈ એફ જી જ્યાં સુધી લઈ જાઓ આ બધાને એક જ પદ કહેવાય, બરાબર છે? તો આ વસ્તુ તમારા મગજમાં આવતી હશે। હવે પ્રશ્ન એ છે કે અહીંયા બહુપદી કહેવાનો કારણ શું, અહીંયા બહુપદી શું કામ કહેવામાં આવે છે? તો આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ। જો તમે વર્ગરૂમની અંદર બેઠા છો, ક્લાસરૂમની અંદર બેઠા છો, તો ત્યાં ધારો કે કોઈ સાહેબ છે અથવા તો મેડમ છે, એમને તમારા કોઈ એક વિદ્યાર્થીનું કામ હશે તો એને પ્રોપર નામથી બોલાવી લેશે, અથવા તો બે વ્યક્તિનું કામ હશે તો બે વ્યક્તિને પ્રોપર નામથી બોલાવી લેશે। પણ જો આખા ક્લાસનું એને કામ હશે, તમારા ધોરણના, ધારો કે તમે દસમા ધોરણમાં છો, તો તમારા દસમા ધોરણના બધા વિદ્યાર્થીનું જો એકી સાથે કામ હશે તો એ એક એકનું નામ બોલીને નીચે નહીં બોલાવે, એ ડાયરેક્ટ એક જ વાત કહેશે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ નીચે આવો। મતલબ કે ધોરણ 10 એ આખા સમૂહને લાગુ પડે છે, બરાબર છે? તો જો આપણે એ જ વસ્તુ અહીંયા જોવા મળે છે કે જો એક પદી હોય
एक पद तो एनु नाम छे एकपदी, पछी बे पद होय तो एनु नाम छे द्विपदी, हमणा आपणे डीप मां जोशुं। पछी त्रण पद होय तो त्रिपदी, पण पछी वधारे पद वधता जाय तो एने पछी आपणे चतुष्पदी पंचपदी एवा नाम आपता नथी, पण सीधे सीधे एने कहेवामां आवे छे बहुपदी, जे एनुं सामान्य नाम कहेवाय। तो हवे समझाई गयुं के बहुपदी केवी रीते आपणे एने कहीए छीए, कारण के एमां एकथी वधारे पदो आवेला छे अने बधायने एक एक ना बधायने अलग अलग नाम पाड़वा शक्य न होय माटे आपणे एने एक सामान्य नाम आपी दीधुं बहुपदी। हवे बीजो प्रश्न के बहुपदीना नाम केटली रीते पड़े। बहुपदीना जे नाम छे ई बे रीते पड़शे, बे प्रकारे बहुपदीना नाम आपणे पाड़ी शकीए। एक छे एना पद केटला छे, ई बहुपदीमां केटला पद छे एना ઉપર એનું એક નામ પાડી શકાય, અને બીજી રીતે પણ એનું નામ પડે, અને ઈ છે બહુપદીની ઘાત, કે આ બહુપદીની ઘાત કેટલી છે એના ઉપર પણ એનું નામ પડે। તો પ્રશ્ન ઈ થાય કે પરીક્ષામાં આપણે શું કરવાનું, તો કે પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછાય એમસીક્યુમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પણ પૂછી શકાય, અને ખરા ખોટામાં પણ લઈ શકાય, કારણ કે એનસીઆરટીની જે નવી ટાઈમલાઈન આવી છે, જે નવી પેપર સ્ટાઇલ છે, તેના મુજબ ખાલી જગ્યા પણ પૂછાય, જોડકા પણ પૂછાય, એમસીક્યુ પણ પૂછાય, તો ગમે એ એક જગ્યાએ આને એ મૂકી શકે છે। તો આપણને ખબર હોવી જોઈએ કે નામ કયા આધારે પૂછ્યું છે। જો પરીક્ષામાં પૂછેલું હોય કે પદના આધારે નામ આપો તો પદ ઉપર ફોકસ કરવું પડે, જો ઘાત ઉપર કીધું હોય તો ઘાત ઉપર ફોકસ લાવવું પડે। તો પદના આધારે કેવા નામ પડે, તો કે એકપદી, એકપદી બહુપદી। આપણે સાથે સાથે ઉદાહરણ દેતા જશું કે ધારો કે અહીંયા આપણને આપ્યું છે એક્સ નો ઘન। હવે તમારા મગજમાં એક પ્રશ્ન ચાલતો હશે કે અહીંયા તો માથે ત્રણ ઘાત છે તો આને કેમ એક પદી કહે છે, તો યાદ કરો હમણાં મેં શું કીધું, પદ ક્યારે બને, જ્યારે સરવાળા કે બાદબાકીની નિશાની આપેલી હોય। અહીંયા કોઈ પણ વસ્તુ આપી છે પણ બાજુમાં કાંઈ આપેલું નથી, સરવાળા બાદબાકીથી આપેલું નથી, મતલબ એને એક પદી જ કહેવાય, બરાબર છે। પછી આવે છે દ્વિપદી। હવે નામ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે દ્વિપદીમાં બે પદ હશે, પણ બે પદ જે હશે એમાં વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની હશે તો જ એને દ્વિપદી કહેવાય। અને આપણે આ ચેપ્ટરમાં ત્રિપદી સુધી ભણવાનું આવે છે, તો એનાથી આગળ આપણે બહુપદી કહીએ છીએ બધાને માટે। તો ત્રીજું નામ છે એનું ત્રિપદી। અહીંયા પણ આપણના મગજમાં આઈડિયા આવી ગયો હોય, તરત લાઈટ થઈ ગઈ હોય કે ભાઈ ત્રિપદી એટલે એમાં ત્રણ પદ હોવાના, અને યાદ રાખજો ત્રણ પદ હોય એટલે બે નિશાની હોય, એટલે કે આપણે કહી શકીએ ભાઈ એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા એક। તો જો આમાં ત્રણ પદ છે તો એને ત્રિપદી કહેવાય, સિમ્પલ નિયમ થઈ ગયો। પછી એ જ બહુપદીના ઘાતના આધારે પણ નામ પડે। હવે એક પદ માટે આપણે નામ રાખી શકીએ એક પદી, પણ ઘાતમાં એવો નિયમ નથી, મતલબ ઘાતમાં જો એક પદ એક ઘાત વાળી કોઈ બહુપદી હોય તો એનું એક પ્રોપર નામ છે સુરેખ બહુપદી, એને કહેવામાં આવે છે સુરેખ બહુપદી, જેમાં બહુપદીમાં પદ ગમે એટલા હોય પણ ઘાત કેટલી હોવી જોઈએ એક જ। તો ધારો કે આપણે ઉદાહરણ લખીએ કે ભાઈ એક્સ વત્તા બે, તો તમને એમ થાય કે આમાં તો બે પદ છે, પદ ભલે બે હોય, પ્રશ્ન શું પૂછ્યો છે ઘાત કેટલી, એટલે કે ઘાતના આધારે એનું નામ શું, તો એનું નામ પડે સુરેખ બહુપદી, બરાબર છે। પછી બીજો છે દ્વિઘાત બહુપદી। ચલો દ્વિઘાતમાં તો દ્વિઘાત જ નામ પડે છે, બરાબર, આને એક ઘાતી નથી કહેવાતી, સુરેખ કહેવાય, બરાબર, આટલો જ વેરિએશન આવે છે। હવે આવે છે દ્વિઘાત, તો એમાં પદ ગમે એટલા હોય પણ સૌથી મોટી ઘાત હશે બે, એટલે કે આપણે આવું લખી શકીએ એક્સ સ્ક્વેર વત્તા ટુ એક્સ વત્તા ફાઈવ, આમાં પદ ભલે ત્રણ હોય પણ બહુપદી કેવી,
દ્વિઘાત જ કહેવાય, બરાબર છે? પછી ત્રીજું આપણે નામ લેવાનું છે ત્રિઘાત બહુપતી. તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે એક્સ નો ઘન વત્તા પાંચ. પ્રશ્ન એ થાય કે આમાં તો બે જ પદ છે, પણ પદ જોવાના જ નથી. શા માટે? ઘાત કીધું છે. કેટલી ઘાત? મોટી ઘાત કેટલી છે? તો કે ત્રણ. એટલે કે એ થઈ જાય ત્રિઘાત બહુપદી, બરાબર છે? તો આ થયા બહુપદીના નામની વાત. હવે બહુપદી ચેપ્ટર અને એના પછી દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ, આ બધામાં એક શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ છે સહગુણક. સહગુણક શબ્દ ત્રણ ચેપ્ટરમાં એક સાથે કામમાં આવશે, ચેપ્ટર નંબર બે, ત્રણ અને ચાર, એટલે કે બહુપદી, દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ. આ ત્રણેય ચેપ્ટરમાં આ શબ્દનું ઘણું બધું મહત્વ છે. તો પેલા શબ્દને સમજી લઈએ, બરાબર? જો ગણિત સમજવું હોય, સહેલું કરવું હોય, તો માત્ર ને માત્ર એના નિયમો અને શબ્દનો મતલબ આપણને ખબર હોવી જોઈએ. તો સહનો મતલબ થાય સાથે, સહનો મતલબ થશે સાથે, અને ગુણકનો મતલબ થાય ગુણાકારથી જોડાયેલ. ગુણકનો મતલબ થશે ગુણાકારથી જોડાયેલ, બરાબર? તો હવે જુઓ, સાથે ગુણાકારથી જોડાયેલ, પણ કોણ? તો કે અચળ સંખ્યા. અચળ સંખ્યા. સહગુણક એટલે કે સાથે ગુણાકારથી જોડાયેલ, પણ પ્રશ્ન થાય કોણ? તો અચળ સંખ્યા. એટલે કે તમને આવું પૂછવામાં આવે કે ભાઈ એક્સ સ્ક્વેર વત્તા ટુ એક્સ વત્તા થ્રી નો સહગુણકમાં એક્સ નો સહગુણક કેટલો? તો ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. યાદ રાખો, એક્સ નો સહગુણક એટલે માત્ર ને માત્ર આ જ વાત. ખાલી એક્સ કીધું છે, આની પાસે ગુણાકારથી એક છે, પણ આ પ્રશ્ન આપણને પૂછ્યો નથી. આપણને ખાલી એવું પૂછ્યું છે એક્સ નો સહગુણક. જો એક્સ વર્ગ નો સહગુણક પૂછ્યો હોય તો આપણો જવાબ હતો એક, પણ મેં પ્રશ્ન મૂક્યો છે એક્સ નો સહગુણક, જે થાય છે બે. બીજું, ધારો કે આપણને આવી કોઈ બહુપદી આપેલી છે, ત્રિઘાત બહુપદી, એક્સ ઘન ઓછા ટુ એક્સ સ્ક્વેર વત્તા ફાઈવ એક્સ માઇનસ વન. હવે આમાં આપણને પૂછવામાં આવે કે એક્સ વર્ગનો સહગુણક કેટલો, તો અહીંયા પણ ધ્યાન આપવું પડશે. શા માટે? તો કે એક્સ વર્ગનો સહગુણક આપણને દેખતા લાગે છે બે, પણ એ છે માઇનસ બે. એક્સ વર્ગનો સહગુણક જો પૂછવામાં આવે તો આપણો જવાબ આવે છે માઇનસ બે. મતલબ અહીંયા એક નિયમ સહગુણકને લાગુ પડે. કયો નિયમ થઈ ગયો? તો કે સહગુણક જે પણ તમે લખો છો એ હંમેશા નિશાની સાથે લખવો પડે. હંમેશા નિશાની સાથે જ લખવો પડે, તો જ તમારો જવાબ સાચો. અને આ હું એટલે વજન દઈને કહું છું કે ત્રણ ચેપ્ટરમાં આનો ઉપયોગ આવવાનો છે, બરાબર? ચાલો, પછી હજી એક મુદ્દો છે જે આપણે સમજવો પડે એમ છે, એ છે બહુપદીની ઘાત. બહુપદીની ઘાત અથવા એનું બીજું પણ એક નામ છે, અથવા એનું બીજું નામ છે ઘાતાંક. આપણને પરીક્ષામાં પૂછાય કે ભાઈ નીચેની બહુપદીનો ઘાતાંક કેટલો, અથવા તો નીચેની બહુપદીની ઘાત કેટલી, તો ત્યારે આપણું ધ્યાન એક જ વસ્તુ ઉપર જવું જોઈએ, બહુપદીની ઘાત કીએ કે ઘાતાંક કીએ. એનો મતલબ થાય આપેલ બહુપદીની સૌથી મોટી ઘાત. આનો મતલબ થાય સૌથી મોટી ઘાત. ઘાતાંકનો મતલબ થશે બહુપદીની સૌથી મોટી ઘાત. જો આપણે ઉદાહરણ જોઈએ
ધારો કે તમને આ બહુપદી પૂછેલી છે અને તમને કહે છે કે આને ઘાતાંક કેટલો, તો સિમ્પલ જવાબ આવે બહુપદીમાં સૌથી મોટી ઘાત કેટલી છે, તો કે બે. આ બધાનો સરવાળો નથી કરવાનો, આની બે ને ત્રણ એવું નથી કરવાનું, ખાલી સૌથી મોટી ઘાત ગોતવાની છે અને એ છે બે. નીચેની બહુપદી તમને પૂછે તો એમાં સૌથી મોટી ઘાત છે ત્રણ. તો આવી રીતે તમે બહુપદીનો ઘાતાંક ગોતી શકો છો. બરાબર, તો આ બહુપદીની બેઝિક ચર્ચાઓ ચાલી રહી છે. હવે બહુપદીને દર્શાવાય કેવી રીતે, તો કે બહુપદીને દર્શાવવાની પદ્ધતિ છે પી ઓફ એક્સ વડે. બહુપદીને હંમેશા પી ઓફ એક્સ વડે દર્શાવવામાં આવે. તો ઘણા બધાને પ્રશ્ન થતો હોય કે પી ઓફ એક્સ એટલે શું છે, તો કે કાંઈ નહીં, બહુપદીનું ટૂંકું નામ છે. એનું ફૂલ ફોર્મ થાય પોલિનોમિયલ્સ ઓફ એક્સ. બરાબર, એને પોલિનોમિયલ્સ ઓફ એક્સ કહેવામાં આવે, જેને ગુજરાતીમાં વચાય એક્સમી બહુપદી. બરાબર, એને એક્સમી બહુપદી તરીકે વાંચવામાં આવે છે, માટે એને આપણે પી ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ. હવે બોર્ડ છે એ અહીંયા એક સરસ મજાનો પ્રશ્ન પૂછી નાખે છે. ઘણી બધી વખત બોર્ડમાં આવા પ્રશ્નો સારા સારા ટોપર સ્ટુડન્ટ પણ સોલ્વ નથી કરતા અને મૂકીને આવતા રહે છે, કારણ તો કંઈ સમજતા નથી. હવે તમને પ્રશ્ન પૂછી દેવામાં આવે કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન અને એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન બરાબર ઝીરો, આ બંનેમાંથી બહુપદી કઈ? આ તો આપણે વાત થઈ ગઈ, તમારું ધ્યાન તરત જાય કે ભાઈ આ બહુપદી છે. તો પ્રશ્ન એ થાય કે આ નીચેની જે વસ્તુ છે આ શું હશે, તો કે એને કહેવાય સમીકરણ. આને કહેવાય સમીકરણ, કારણ કે સમીકરણની અંદર બરાબર પછી ઝીરો આવે. જ્યારે બહુપદીમાં બરાબરની આ બાજુ હંમેશા પી ઓફ એક્સ એટલે કે પોલિનોમિયલ્સ ઓફ એક્સ આવે. આ ખાસ યાદ રાખજો, ક્યારેક બોર્ડમાં આવી વસ્તુ પૂછી શકાય. બરાબર, તો હવે એનાથી આગળ આપણે જોઈએ દ્વિઘાત બહુપદી. આપણે બે પ્રકારની બહુપદી અહીંયા ભણવાની આવશે, એક છે દ્વિઘાત અને એક છે ત્રિઘાત. તો સૌથી પહેલા જે દ્વિઘાત બહુપદી છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા દ્વિઘાત બહુપદી એટલે શું, તો કે આપણે એના માટે હમણાં જોયા, એની વ્યાખ્યા આપણે આપી હોય તો પણ આપણે આપી શકીએ કે જે બહુપદીમાં બે ઘાત હોય, સૌથી મોટી ઘાત બે હોય, તેને દ્વિઘાત બહુપદી કહેવાય, જેમ કે અહીંયા છે જ, એટલે જ આપણે અહીંયા રાખ્યું છે. બરાબર, હવે દ્વિઘાત બહુપદીમાં પહેલો પ્રશ્ન બોર્ડ પૂછી શકે કે ભાઈ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું, તો પેલો જ પ્રશ્ન આમાં બને વ્યાપક સ્વરૂપ. તો એનું વ્યાપક સ્વરૂપ એટલે શું, પેલા તો આ પ્રશ્ન માટે આ શબ્દ સમજવો પડે. વ્યાપક એટલે બ્રોડ, એટલે કે જે એકો એક જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે બહુપદી ભણતા હોય તો એનું વ્યાપક સ્વરૂપ એક જ હોય. બરાબર, તો એનું વ્યાપક સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી. આને કહેવાય દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. બરાબર છે, જેમાં એક શરત છે જે આ રીતે આપણે લખીએ છીએ, જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. શું કામ આવું કહેવામાં આવે છે, તો કે એની કિંમત જો ઝીરો મૂકવામાં આવે, આ એ એટલે કે સહગુણક, જો એ બી સી સહગુણકો છે, પેલા આપણે કહી દઈએ એ બી સી આપણા સહગુણક છે, જો એની જગ્યાએ તમે ઝીરો મૂકી દો એટલે ઝીરો સાથે જેનો પણ ગુણાકાર કરવામાં આવે એ આખે આખું પદ ઝીરો થઈ જાય. મતલબ બહુપદી આ પદ ઝીરો થઈ જાય છે, એટલે બહુપદી વધે બી એક્સ વત્તા સી. તો જુઓ બી એક્સ વત્તા સી સુરેખ બહુપદી થઈ ગઈ આના જેવી, તો એને દ્વિઘાત બહુપદી કહેવાતી નથી. મતલબ એની શરત છે એ ઝીરો હોવો જોઈએ નહીં, બોર્ડમાં આ પણ પૂછાયેલું છે. બરાબર, મતલબ
કે B અને C જો 0 હોય તો પણ ચાલે એટલે કે આપણે વાત થઈ હતી કે દ્વિઘાત બહુપદીમાં પદ ગમે એટલા હોય મોટી ઘાત 2 હોવી જોઈએ મતલબ x નો વર્ગ પણ દ્વિઘાત બહુપદી જ કહેવાય ખાલી x નો વર્ગ હોય ખાલી 3x નો વર્ગ હોય 100x નો વર્ગ હોય લાખ x નો વર્ગ હોય તો એને દ્વિઘાત બહુપદી જ કહેવાય બરાબર છે ચલો અને આવી જ રીતે ત્રિઘાત બહુપદી માટે પણ આપણે કામ કરવાનું છે તો હવે આપણે વાત કરી લઈએ ત્રિઘાત બહુપદીની તો અહીંયા પણ પ્રશ્ન પૂછે કે ભાઈ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું તો સિમ્પલ છે કે p ઓફ ax ઇક્વલ ટુ ax નો ઘન મોટી ઘાત હોવી જોઈએ 3 વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d તો આને કહેવાય ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જેમાં પણ શરત શું આવે તો કે સેમ જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 જ્યાં a ની કિંમત 0 હોવી જોઈએ નહીં મતલબ બાકીના 3 3 b c ને d 0 હોય તો ચાલે આર્યો આને ત્રિઘાત બહુપદી કહેવાય જો આમાં a છે a ની કિંમત અહીંયા છે 1 અહીંયા a બરાબર 1 છે અને આ અચળ પદ જેને કહેવાય d d બરાબર 5 છે મતલબ b અને c અહીંયા આપેલા નથી તો પણ એને કહેવાય ત્રિઘાત બહુપદી બરાબર છે તો આજના લેક્ચરમાં આપણે બહુપદીની સંપૂર્ણ સમજ મેળવી લીધી છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તેના સૂત્ર જોવાના છે અને એમાં પણ દ્વિઘાત અને ત્રિઘાતના અલગ અલગ સૂત્ર જોવાના છે આમાં પણ આપણે બે સૂત્રની વાત કરી લીધી છે બરાબર જે કદાચ પરીક્ષામાં પૂછી શકે જો એક માર્કમાં પૂછાય તો આપણે એ માર્ક રોકડા થઈ જાય બરાબર આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત